મુંદ્રામાં કેન્સર થેરેસમે રોગ અંગે માર્ગદર્શન અપાયું હતું. મુંદ્રા તાલુકામાં ઠેર ઠેર કેમ્પો યોજીને અભિયાન હાથ ધરાયું હતું. આગામી કેમ્પ મોટા કાંડાગરામાં યોજાશે. તાલુકા હેલ્થ ઓફિસ અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ગર્ભાશય તથા સ્તન કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે મુંદ્રા તાલુકામાં એક અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત મુંદ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 65, ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 26 તથા ભુજપરમાં 54 બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર રીધિબેન, ડોક્ટર ઉર્વાંગીબેન તથા ડોક્ટર ધ્વનિબેન દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી વધુ સારવાર માટે 20 બહેનોને શોધી કાઢવામાં આવી, જેને ભુજની અદાણી હોસ્પિટલ જીકે જનરલ હોસ્પિટલ ખાતે મેગા કેમ્પમાં વિશેષ નિદાન કરીને સંપૂર્ણ સારવાર કરાવવામાં આવશે એવું અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહી જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા ફાઉન્ડેશનના મનહર ચાવડા, કિશોર ચાવડા, રાધિકાબેન તથા મયુર ગરવા સહયોગી રહ્યા હતા. આ સાથે રેડક્રોસ સોસાયટીના જિલ્લા પ્રમુખ અરુણ જૈન તથા થેલેસેમિયાના પ્રોગ્રામ ઇન્ચાર્જ તુષાર ઠક્કરના માર્ગદર્શન હેઠળ મુંદ્રામાં 34, ઝરપરામાં 6 તથા ભુજપરમાં 15 બહેનોની થેલેસેમિયા તપાસ ટેકનિશિયન હિતેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. થેલેસેમિયા વારસાગત અનુવાંશિક છે. બોનો મેરો ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર ઉપચાર માનવામાં આવે છે, ત્યારે આ અભિયાન દ્વારા મુંદ્રાની બહેનોનું વહેલું નિદાન અને સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે એવું રેડક્રોસ સોસાયટી મુંદ્રાના પ્રમુખ સચિન ગણાત્રાએ જણાવ્યું હતું. આ કેમ્પમાં કવિતા ગણાત્રા, નીપેન ભટ્ટ, પરેશ સોની, લલિત સોની, નિખિલ ચોથાણી તથા ડોક્ટર હર્ષદ ગોસ્વામી સહયોગી રહ્યા હતા. આ ઉપરાંત સંકલિત બાળ વિકાસ યોજના અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી મુંદ્રામાં 22 તથા ભુજપુરમાં 17 બાળકોની તપાસ બાળરોગ નિષ્ણાત ડોક્ટર ત્રિયાંક શુક્લા દ્વારા કરવામાં આવી હતી, જેમાં ICDSના હિનાબેન પટેલ સહયોગી રહ્યા હતા. કેન્સર અને થેલેસેમિયાના વહેલા નિદાનથી મુક્તિ મેળવી શકાય તે હેતુથી મુંદ્રા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાઈ રહેલા અને હવે પછી તારીખ 21 જેના કાંડાગરા, 25 જેના નાની તુંબડી, 28 જેના વાંકી, 3-7ના રતાડિયા અને 5-7ના ભદ્રેશ્વર ખાતે યોજાનાર કેમ્પમાં આસપાસના ગામોના લાભાર્થીઓએ લાભ લેવા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર દિનેશ સુતરિયાએ એક યાદીમાં જણાવ્યું હતું.